ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં દેશમાં વીજળીનું સંકટ પણ હવે ઘેરું બની રહ્યું છે. દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરને પાર કરી ગઈ છે. હવે આ પરિસ્થિતિ કંઈક એવી સર્જાઈ રહી છે કે 85 પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થઈ રહ્યો હોય. આ કાળઝાળ ગરમી વચ્ચે દેશમાં વીજ સંકટની ભીતિ વર્તાવા લાગી છે. તો દેશમાં વીજળીની માંગ એટલી વધી છે કે મંગળવારે આ માંગનો નવો રેકોર્ડ સર્જાયો હતો. એક જ દિવસમાં વીજળીનો સૌથી વધારે માંગ 201.66 GW નોંધાવવામાં આવી છે. દેશમાં વીજળીની માંગ એટલી હદે વધી કે વીજળીના માંગનો એક નવો જ રેકોર્ડ સર્જાયો. તો ગત વર્ષનો રેકોર્ડ પણ તેણે તોડી નાખ્યો છે. ગયા વર્ષની વાત કરીએ તો 200 જેટલા GW માંગ થઈ હતી, જ્યારે આ વખતે 201.66 GW માંગ થઈ છે. અને એપ્રિલ મહિનો હજુ પૂરો નથી થયો ત્યાં આવી સ્થિતિ સર્જાઈ છે. તો જૂનમાં આ માંગ વધી 220 સુધીની પણ થઈ શકે છે. જ્યારે આ સમસ્યા સર્જાઈ છે તો આવનારા સમયમાં પાવર કટના રૂપમાં પણ જોવા મળી શકે છે. પાવર પ્લાન્ટની ફરિયાદ છે કે રેલ રેફની અછતને કારણે કોલસો મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે રેલવે પ્રવક્તા ગૌરવ બંસલે કહ્યું કે 300 રેક આપવામાં આવ્યા, હવે કોલસા મંત્રાલયને કહેવા પર 405 રેક આપવામાં આવ્યા છે.